खैर विधानसभा बैठक ना कांग्रेस ना उम्मीदवार गुणवंतराय परमार द्वारा वोर्ड नंबर 6 विस्तार में फेरणी योजी थी। गुजरात विधानसभा की चूंटनी ने लईने हवे उम्मीदवारोए प्रचार वेगवंतो कर्यो छे। चूंटनी मतदान ने गणतरी दिवसों बाकी रहा है त्यां वडोदरा में 141 शहर विधानसभा बैठक कांग्रेस उम्मीदवार गुणवंतराय परमारे मतक्षेत्र विस्तार में डोर टू डोर जनसंकर्प कर रहा है। लोगों पण समर्थन तेवने प्राप्त थई रह्यु छे। आज रोज गुणवंतराय परमारे वोर्ड नंबर 6 में विधानसभा में परिवर्तन आह्वान करवा सवारना 10 कलाके एसआर पेट्रोल पंप परागरा सोसायटी राजधानी सोसायटी गायत्रीनगर मोतीनगर साई आशीष सोसायटी 17 तालुका अमा आशीष सोसायटी गांधीपोड राधेश्याम सोसायटी में फेरणी योजी थी, ज्यां मतदारों ने कांग्रेस पंजा ने वोट आपी विजय बनावा माटे अपील करवामां आवी हती। कांग्रेस की सरकार आवशे तो 8 मुद्दा साथ पीवाना पाणीना प्रश्न गटरना प्रश्न आवासना रोजगारीना प्रश्नों सहित प्रश्नों निराकरण लवाशे तेवा प्रयत्नों करीश तेम गुणवंतराय परमारे जणाव्युं हतुं। ત્યારે અહીંયા પરાગરથી શરૂ થયું છે, પણ કોંગ્રેસ પક્ષે આ વખતે ગઈકાલે ચૂંટણી અધિકારી પાસે બેઠો ત્યારે એની અંદર બહુ સાહિત્યથી માંડીને અને વ્યવહારિક રીતે સરકારના નીતિ નિયમ પ્રમાણે મતદારોને જે અમારે પ્રોત્સાહિત કરવા જોઈએ એ રીતનું પણ થયું, સાથે સાથે મારું નિશાન પંજાનું છે અને મારો અનુક્રમ નંબર 1 આપ્યો છે બેલેટ પર પ્રમાણે, એટલે મને ભરોસો છે કે 1 પર બટન 100% મારા 141ના 3 લાખ ઉપરથી જે મતદારો છે તે 100% બટન દબાવશે અને આ જ વિસ્તારના પરિવર્તન લાવવાનું છે, એટલે પરિવર્તનના ભાગરૂપે 100% મત આપશે અને સાથે સાથે હું આ જ વિસ્તારનો સ્થાનિક પર અહીંયા રહું છું, એટલે સ્થાનિક તરીકે પણ મને મદદરૂપ થશે એવું મને ચોક્કસ ભરોસો અને વિશ્વાસ છે। કોંગ્રેસની સરકાર આવશે તો શું નવા પગલાં જનતા માટે ભરાશે? અચ્છા, કોંગ્રેસની સરકાર આવશે તો મારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી 8 મુદ્દાઓ જે આપ્યા છે તે એની સાથે આજે પણ આ વિસ્તારના પીવાના પાણીના પ્રશ્ન, ગટરના પ્રશ્ન, આવાસ યોજનાના પ્રશ્ન, શૈક્ષણિક રીતે બાળકો ભણ્યા છે પણ એને આજની તારીખે નોકરી આજે પણ મળતી નથી, અથવા તો એના કુટુંબની પડેલી આફતો, પછી આવાસ યોજના હોય કે પછી એના પેન્શનની યોજનાઓ હોય, પછી શિક્ષક હોય કે સરકારી અમલદારોને પણ ખૂબ તકલીફ પડતી હોય એવા તમામ, અને સરકારી અમલદારો પાસે કેવી રીતે કામ લેવું એ પણ હું આ જ વિસ્તારના આગેવાનોને કાર્યકરોને સાથે રાખીને લઈશ અને બને ત્યાં સુધી સમાધાનની ભૂમિકા તે પ્રશ્નો હલ થાય એવો હંમેશા હું પ્રયત્ન કરીશ।